हेलो फ्रेंड्स, वेलकम टू माय कुकिंग दीवा। आज आपने दरेक ने पसंद छे तेवी फ्रेंकी बनावानी रेसिपी जोईशु। अने आ फ्रेंकी आपने घऊना लोटनो उपयोग करीने बनावाना छीए। खूब ज सरळ एवी जे हूँ रेग्युलर मारा घरे बनावुं छुं ते फ्रेंकीनी रेसिपी आजे तमारी साथे शेर करी छे। तो छेल्ले सुधी वीडियो जरूरथी जोजो। तो चालो शुरू करीए। सौथी पहला एक पेनमां 2 ચમચી तेल गरम करवा मूको। तेल गरम थाय एटले तेमां 1/2 ચમચી जीरु नाखी दो। एक डूंगळी झीणी समारेली, डूंगळीने 1 મિનિટ जेवुं સાંતળી લેવાની છે। ત્યાર પછી તેમાં 1/2 કપ ઝીણી સમારેલી કોબીજ નાખી દો। અહીંયા તમે સાથે વેજીટેબલ્સમાં બીજા તમારા પસંદના વેજીટેબલ્સ લઈ શકો છો। પાંચ ચમચી જેટલું મીઠું નાખી દો। 1/2 ચમચી જેટલી હળદર નાખી મિક્સ કરી લો। હવે ધીમા ગેસ ઉપર 1-2 મિનિટ જેવું કોબીજને કૂક થવા દેવાની છે। ત્યાર પછી તેમાં મેશ કરેલા બટેકા નાખી દેવાના છે। અહીં અમે 3 મીડિયમ સાઇઝના બટેકાને બોઇલ કરી છાલ ઉખાડી અને મેશ કરી લીધા છે। 1/2 ચમચી શેગેલ જીરુંનો પાવડર, 1/2 ચમચી લાલ મરચું પાવડર, 1/2 ચમચી ધાણા જીરું, 1 ચમચી ગરમ મસાલો, 1 ચમચી આમચૂર પાવડર। જો આમચૂર પાવડર ન હોય તો ચાટ મસાલો પણ લઈ શકાય। તીખાશ માટે અત્યારે ખાલી લાલ મરચું પાવડર યુઝ કર્યું છે। આગળ આપણે એક સેલડ બનાવવાનું છે, તેમાં લીલું મરચું નાખીશું। જો તમારે અત્યારે લીલું મરચું નાખવું હોય તો નાખી શકાય। હવે તેમાં 1/2 લીંબુનો રસ નાખી દો। તમારા સ્વાદ મુજબ મીઠું નાખી દો। સારી રીતે મિક્સ કરી લો। ટિક્કી બનાવવા માટેનું મિક્સચર બિલકુલ રેડી છે। હવે તેને ઠંડુ થવા દેવાનું છે। ત્યાં સુધી ફ્રેન્કીની રોટલી બનાવવા માટે લોટ બાંધી લઈએ। તેના માટે મેં અહીંયા 1 કપ રોટલીનો લોટ લીધો છે, 1 ચમચી મીઠું, 1 ચમચી ઓરેગાનો, 1 ચમચી ચીલી ફ્લેક્સ અને મોણ માટે 1 ચમચી તેલ। ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો બિલકુલ ઓપ્શનલ છે, પણ જો તમારી પાસે હોય તો ચોક્કસ તે એડ કરજો। ફ્રેન્કી ખાતી વખતે ખૂબ જ સરસ ટેસ્ટ આવશે। હવે જોઈએ તેટલું પાણી નાખતા જઈ અને એકદમ સોફ્ટ લોટ બાંધી લેવાનો છે। બહુ વધારે ઢીલો કે કઠણ ના હોય તે રીતે લોટ બાંધવાનો છે। લોટ બધો ભેગો થઈ જાય એટલે એને 2-3 મિનિટ માટે મસળી લેવાનો છે। ત્યાર પછી તેલ લગાવી લઈ ઢાંકી અને લોટને સાઈડ પર રાખી દો। ટિક્કી બનાવવા માટેનું મિક્સચર પણ ઠંડુ થઈ ગયું છે, તેમાંથી ટિક્કી બનાવી લઈએ। અહીંયા હું આ રીતની ટિક્કી બનાવી રહી છું। તમે ગોળ પણ બનાવી શકો, પણ આપણે ફ્રેન્કીમાં મૂકી અને રોલ કરવાના છે તો આ શેપ વધારે ઇઝી રહેશે। આ રીતે બધા મિક્સચરમાંથી ટિક્કી બનાવી લેવાની છે। તો આટલા મિક્સચરમાંથી ટોટલ 5 ટિક્કી બનીને રેડી છે। હવે સેલો ફ્રાય કરી લઈએ। તેના માટે નોનસ્ટિક તવાને ગરમ કરી ઉપર થોડું તેલ લગાવી લો, 1-1 કરી અને ટિક્કી મૂકી દો। હવે મીડિયમ ગેસ ઉપર કૂક થવા દેવાની છે। એકથી 2 મિનિટ જેવું થાય એટલે ઉપર પણ તેલ લગાવી લો।
હવે એક એક કરી અને ટિક્કીની સાઈડ ચેન્જ કરી લેવાની છે। બીજી સાઈડ પણ 2-3 મિનિટ માટે કૂક થવા દેવાની છે। આ રીતે ગોલ્ડન કલરની થાય એટલે નીકાળી લેવાની બધી ટિક્કીને। હવે લોટને ફરીથી 1 મિનિટ જેવું મસળી લો, તેમાંથી એક સરખા લુવા કરી લો। હવે પાટલી ઉપર થોડો કોરો લોટ લઈ અને પતલી રોટલી વણી લેવાની છે। તો આ રીતે પતલી રોટલી વણાઈને રેડી છે। આ રીતે બીજી પણ વણી લેવાની છે। હવે તવાને ગરમ કરવા મૂકો, ગરમ થાય એટલે બનાવેલી રોટલી મૂકી દો। બંને સાઈડ થોડા બબલ્સ અને ડિઝાઇન આવે ત્યાં સુધી એમદમ શેકી લેવાની છે, ઘી કે તેલ લગાવ્યા વગર। આપણે ફરીથી એક વખત હજી શેકવાની છે રોટલીને, એટલે અત્યારે બહુ વધારે શેકવાની જરૂર નથી। આ રીતે બધી રોટલી શેકી લેવાની છે। હવે આપણે એક સરસ મજાનું ખૂબ જ ટેસ્ટી એવું સેલેડ બનાવી લઈએ। તેના માટે એક બાઉલમાં 1 કપ ઝીણી સમારેલી કોબીજ લઈ લો, 1 આ રીતે પતલી સ્લાઈસ કરેલી ડુંગળી અને સાથે 2 લીલા મરચા ઝીણા કટ કરેલા, 1 ચમચી ઓરેગાનો। હવે આ સેલેડને એકદમ ટેસ્ટી બનાવવા માટે તેમાં આપણે જે રેડીમેડ સેલેડ ડ્રેસિંગ આવે છે તે એડ કરીશું। આ સેલેડ ડ્રેસિંગની બદલે તમે માયોનીઝ પણ એડ કરી શકો અથવા તો ચીઝ પણ લઈ શકો, અને જો એમાંથી કોઈ પણ વસ્તુ તમારે ન લેવી હોય તો એમનેમ પણ આ સેલેડ ખૂબ જ સરસ લાગશે। બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી લેવાની, એકદમ ટેસ્ટી એવું સેલેડ બનીને રેડી છે। હવે તવાને ગરમ કરી જે રોટલી આપણે પહેલાં શેકી હતી તેને તેલ મૂકી અને ફરીથી શેકી લેવાની છે। અહીંયા તમે તેલ, ઘી કે બટર કોઈ પણ વસ્તુ લઈ શકો છો રોટલીને શેકવા માટે। આ રીતે બંને બાજુ શેકી લેવાની છે। હવે એક ડીશમાં જે રોટલી શેકીને રેડી છે તે લઈ લેવાની છે। કેચઅપ લગાવી લો, અહીંયા તમારે ગ્રીન ચટણી લગાવી હોય તો તે પણ લગાવી શકાય। સારી રીતે કેચઅપ લગાવી લેવાનો છે। હવે જે સેલેડ બનાવીને રેડી રાખ્યું છે તે મૂકી દો। હવે જે ટિક્કી બનાવેલી તે મૂકી દો। ઉપર ફરી થોડું સેલેડ ડ્રેસિંગ લગાવી લો। હવે રોટલીને એકદમ સરસ રીતે રોલ કરી લેવાની છે। આ રીતે બધી ફ્રેન્કી બનાવી લેવાની છે। તમારે પહેલાં ટિક્કી બનાવીને રાખી દેવાની, પછી રોટલીને કાચી પાકી શેકી અને કેસરોલમાં રાખી દેવાની, પછી જ્યારે સર્વ કરવી હોય ત્યારે ગરમ ગરમ ફરી રોટલીને તેલ કે ઘીમાં શેકી અને ફ્રેન્કી બનાવી અને સર્વ કરવાની। અહીંયા તમારે ચીઝ લેવું હોય તો ચીઝ લઈ શકાય, જેટલું પસંદ હોય તે પ્રમાણે ચીઝ ખમણી લેવાનું। તો બિલકુલ રેડી છે એકદમ ટેસ્ટી એવી ફ્રેન્કી।
ફ્રેન્કીની રોટલીમાં આપણે સાથે જે ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ નાખ્યા છે તેનાથી ખાતી વખતે ખૂબ જ સરસ ટેસ્ટ આવશે। તો જો તમે આ રીતે ક્યારેય ફ્રેન્કી ન બનાવી હોય તો એક વખત ચોક્કસથી બનાવજો અને તમારો ફીડબેક કમેન્ટમાં આપવાનું નહીં ભૂલતા। આવી જ બીજી નવી રેસિપીઝ જોવા માટે માય કુકિંગ દીવાને યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલું બેલ આઇકન પણ પ્રેસ કરી દેવું। તો ચાલો ફરી મળીએ નવી રેસિપી સાથે, ત્યાં સુધી બાય બાય, ટેક કેર।